વિશેષ માપનું સ્વાગત છે ભાર વગરનું ભણતર આપણે ત્યાં આ સૂત્રને અપનાવવાની વાત કરવામાં આવે છે પરંતુ તાપી જિલ્લાના વ્યારામાં ભારવાળા ભણતરની વાત સામે આવી છે આ ભાર ન તો પુસ્તકોનો છે ન તો ઘરકામનો આ ભાર એ છે જે બાળકની કમર તોડી નાખે છે આ ભાર એ છે જે બાળકને અધમુઓ બનાવી દે છે અને તેનું કારણ બીજું કંઈ નહીં પણ એક શિક્ષિકાની તુમાખી અને શિક્ષિકા હોવા છતાં કોઈ અણઘડ વ્યક્તિની જેમ કરેલું વર્તન છે આવો જોઈએ શું છે આ સમગ્ર મામલો આ ફોટો જોયા બાદ અમારે તમને એક કહેવાની જરૂર નહીં પડે કે અમે શા માટે ભારવાળા ભણતર શબ્દનો ઉપયોગ કર્યો છે આ ફોટો જોયા બાદ આપના મનમાં એવો સવાલ ચોક્કસ થશે કે આ બાળકો એવો તે શું ગુનો કર્યો હશે કે તેમને આ રીતે અંગૂઠા પકડાવી તેમની પીઠ પર ઈંટ મૂકવામાં આવી છે આ વિદ્યાર્થીઓનો ગુનો માત્ર એટલો જ હતો કે તેઓ ચાલુ ક્લાસમાં વાતો કરતા હતા બસ પછી તેઓ પૂછવું જ શું શિક્ષિકાનો પિત્તો ગયો અને તેમણે નિર્દોષ બાળકોને મેદાનમાં લઈ જઈ અંગૂઠા પકડાવી તેમની પીઠ પર ઈંટ મૂકી દીધી જો કે એક સામાજિક અગ્રણીની નજર પડતા તેમણે બાળકોને આ શિક્ષિકાની સજામાંથી મુક્ત કરાવ્યા અમે લેસન આપેલું ને બે અઠવાડિયાથી નથી કર નથી લાવ્યા એટલે શિક્ષા કરેલી શું શિક્ષા કરેલી વાકાવાડીને શું કરેલું શું કરેલું વાકાવાડીને મૂકેલા મૂકેલું કેટલા કલાક બે કે ત્રણ મિનિટ બાળકો સાથે અક્રૂર વર્તન કરનાર માનદ સેવા પર કાર્ય કરતી સુનિતા ગામિત નામની શિક્ષિકાની નોકરીમાંથી હકાલપટ્ટી કરી દેવાઈ છે જો કે અહીં નવાઈની વાત એ છે કે આશ્રમ શાળાના આચાર્યને પણ આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેમણે એક દૈનિક પેપરમાં આ ઘટના અંગે વાંચ્યું શિક્ષિકાબેને વિદ્યાર્થીઓને વાંકાવાળી અને એમના પીઠ પર ઈંટ મૂકીને શિક્ષા કરી ત્યારે મને આ બનાવની જાણ થઈ ત્યાં સુધી મને આ બનાવની કોઈ જાણ નહોતી તેમણે ધ્વનિ સંદેશથી સૂચના આપી કે આ બેન સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી જે કરવી હોય કરી શકાય એ રીતના કરી એમને ફરજ પરથી આમ એ બેન ડિસેમ્બરમાં જ જોઈન કરેલું હતું નવા માનદ સેવાથી ફરજ બજાવે છે એટલે એમને અમે તાત્કાલિક અસરથી છૂટા કરવાનો નિર્ણય લીધો છે આ પહેલો એવો કિસ્સો નથી જેમાં શિક્ષણ વિભાગે કરેલા નિયમોને ઘોડીને પી જઈને એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને શારીરિક સજા ફટકારવામાં આવી હોય દરરોજ અનેક બાળકો શિક્ષકો દ્વારા આવી શારીરિક યાતનાઓનો ભોગ બનતા હોય છે પરંતુ ક્યારેક બાળકના મૌનને લઈને તો ક્યારેક વાલીઓનું જતું કરી દેવાની ભાવનાને લઈને આવા કિસ્સા અંદર જ દબાઈ જતા હોય છે અને નાનકડા ભૂલકાઓના ઘડામાંથી ઉઠેલા ડુસકાઓ તેમના આંખોના ખૂણાઓમાં આંસુ બનીને સમાઈ જતા હોય છે નીરવ કંસારા જીએસટીવી તાપી આ વિશે ચર્ચા કરવા આપણી સાથે છે ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ ડોક્ટર પરમ શુક્લા અને સોશિયલ એન્ટરપ્રિનર રુઝાન ખંભાતા આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં રુઝાન સૌથી પહેલા આપની પાસેથી જાણવા માંગીશ શું છે આપની પહેલી પ્રતિક્રિયા કેવું લાગે છે આ ઈંટ સાથેના ભારવાળું ભણતર બાળકોના માનસ પર કેવી અસર થઈ શકે સી આજે જોયું આઈ મીન ઇટ વોઝ વેરી આઈ મીન દુઃખજનક હતું કે નાના નાના બાળકોના આટલું લાંબુ ટાઈમ ડાઉન કરીને એ લોકો પર ઈંટ મૂકી હતી અને જે રીતે જે સાયકોલોજીકલ એ લોકોની ઇફેક્ટ થાય એ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આ તારીખમાં જે સાયકોલોજીકલ ઇફેક્ટ થાય બટ આઈ વોન્ટ ટુ લુક એટ ઇટ એટ અ ડિફરન્ટ સાઈડ ઓલ્સો કે અમે નાના હતા તો અમે એ રીતે મોટા થયા છે સોટી વાગે ચમચમ વિધિ આવે ધમધમ અને ટુ બી વેરી ઓનેસ્ટ મને આ ચીજથી કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે મને ખબર છે કે હું બહુ મસ્તીખોર હતી અને જરૂર મસ્તી કરતી એટલે ઓબ્વિયસલી ટુ કંટ્રોલ અમારે જેવા બીજા બધા બી મસ્તીખોર હતા એટલે એને કંટ્રોલ કરવા માટે એ વખતની જે સાયકોલોજી હતી કે અરે જે વખતની રીત હતી કે ચમચમ ધમધમ પણ હવે થિંગ્સ હેવ ચેન્જ અને જે અત્યારે જે પેલા બાળકે કહ્યું કે અમે હોમવર્ક નહોતું કર્યું સો હી ન્યુ કે ધે હેડ ડન અ ફોલ્ટ આઈ ડોન્ટ નો કેટલાય કર્યું તો નહોતું કર્યું કે બધાને આપી કે નહીં એ વિગતો નથી પણ એ ન્યુ કે હી હેડ ડન સમ ફોલ્ટ પણ ઓબ્વિયસલી આ કારણ કે હવે કોર્પોરલ પનિશમેન્ટ આને કોર્પોરલ પનિશમેન્ટ કહેવાય ને એડ્યુકેશન સિસ્ટમમાંથી કોર્પોરલ પનિશમેન્ટ એ લોકો એલિમિનેટ કરવાની કોશિશો કરી રહી છે લોસ છે વી કેન ટોક ફર્ધર અબાઉટ દેટ એટલે મારા પ્રમાણે હવે આજના જમાનામાં આવું ના થવું જોઈએ બટ ધેર આર કેમ અધર વેઝ એન્ડ મીન્સ વિચ આઈલ ડિસ્કસ ફર્ધર ડોક્ટર પરમ શુક્લા આપને પૂછવા માંગીશ કે કેવી માનસિક અસર પડી હશે જ્યારે બાળકોને આ પ્રકારની સજા કરવામાં આવી હતી હા
પહેલા તો આપણે એ જ કહેવાનું કે જે રીતે એમણે કીધું એ પ્રમાણે કે આ જાતની શિક્ષા થાય જ નહીં. આપણે સમજી શકીએ છીએ કે શિક્ષકો ઉપર ઘણું બર્ડન હોય છે, 60-60 છોકરા, 50-50 છોકરા એક ક્લાસમાં હોય છે, ઘણા છોકરા ખૂબ તોફાની હોય છે, પણ છતાં બી દરેક વસ્તુને માર્યા સિવાય કે ફિઝિકલ પનિશમેન્ટ કર્યા સિવાય બી સરખી કરવાના રસ્તા હોય છે. આ પ્રકારની પનિશમેન્ટ જ્યારે આપવામાં આવે ત્યારે બાળકને પહેલા તો એક શરમની ભાવના આવે છે કે બધાના દેખતા એને આ પ્રકારની કરવામાં આવે, એની એ જ વસ્તુ એના મગજમાં ગુમરાયા કરે. ઘણી વાર અમે બાળકને એવા પણ જોતા હોય છે કે જેને વારંવાર આ રીતની પનિશમેન્ટ આપવામાં આવે તો શરમને કારણે કે બીજી કોઈ બી વ્યક્તિને કારણે ઇવન બાળકો પણ ડિપ્રેશનમાં જતા રહેતા હોય છે, સ્કૂલે જવાની પછી ના પાડતા હોય છે, એમનું ભણતર સફળ થતું હોય છે, ઘણા કેસમાં એ વસ્તુ મરવાના વિચાર સુધી બી આગળ વધી જતી હોય છે. એટલે સિમિંગલી બહુ નાનકડી પનિશમેન્ટ જેને લાગે કે અંગૂઠા પકડાય એમાં શું કર્યું, પણ એ ખોટું છે. ઈંટ મૂકવી એ પણ ખોટું છે અને એને લીધે ઘણી વખતે અને મોટાભાગના કેસોમાં ખૂબ એના માનસિક પ્રત્યાઘાત પડતા હોય છે. રુઝાનો આપને પૂછવા માંગીશ કે આવી સજાનો અર્થ શું? સજાની પણ એક રીત હોય છે. આપે કહ્યું કે બાળકોનો પણ ફોલ્ટ છે કે એમણે કોઈ હોમવર્ક નહોતું કર્યું એટલે આવી સજા આપવામાં આવી, પણ એક જગ્યાએ શિક્ષકો પણ સાચા છે કે એમણે સજા કરી, હા આવી આકરી સજા ન કરવી જોઈએ. એ વિશે આપનું શું કહેવું છે? આવી રીતે ઈંટ મૂકવાથી શિક્ષકોની કેવી વિચારધારા પ્રકટ થાય છે? આઈ એક્સેપ્ટ યોર પોઈન્ટ કે લોકો આ ઈંટ નહોતી જ મૂકવી જોઈતી, એ ખોટી વાત કરી, કારણ કે નાના હતા તો અમે અંગૂઠા પકડ્યા છે ને. આ તો અત્યારે મેં જે સીન જોયો એમાં તો આખી હતી પ્રેક્ટિકલી આખી કે અડધી ક્લાસ અંગૂઠા પકડવામાં ઉભી રહી ગયેલી. આ તો હજી આટલું હ્યુમિલેટિંગ ના કહેવાય. અહીંયા તો એક કે બે ને ઉભા કરે જેને હોમવર્ક ના કર્યું ને એ લોકો પાસે અંગૂઠા પકડાવે એટલે થોડું હ્યુમિલેટિંગ લાગે. પણ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ કે જે આપણે બધા મિસ કરી રહ્યા છે, આ જૂની જમાનામાં અમે અંગૂઠા પકડતા હતા, મરઘો બનતા હતા, એવું બધું કરતા હતા, પણ હવે આજની તારીખમાં ટેકનોલોજી બોલો કે સાયન્સ બોલો, એ કહી રહ્યું છે કે તમે એક પોઝિટિવ, આ એક નેગેટિવ સજા હતી, હવે નેગેટિવ સજાના દિવસો ગયા છે, હવે પોઝિટિવ સજા કરો. એટલે હવે મારે એવી રિક્વેસ્ટ છે કે આપણી જે એડ્યુકેશન સિસ્ટમ છે કે જ્યાં એ લોકો એ ટ્રેનિંગ આપે, એ ટીચિંગ આપે ટ્રેનર ટીચર્સોને કે તમે પોઝિટિવ સજા કરો. હવે પોઝિટિવ સજા એટલે તમે પૂછો કે બેન શું પોઝિટિવ સજા એ કોઈ સાંભળી છે? તો ના, પોઝિટિવ સજાનો મતલબ એમ છે કે જે લોકોએ હોમવર્ક નથી કર્યું ને એની સામે જેને હોમવર્ક કર્યું છે, તો જેને હોમવર્ક કર્યું છે તમે એને બિરદાવો, તમે એને એની વખાણ કરો, તમે એને ક્લાસમાં એને એને કંઈક સ્ટેટસ આપો, એક પોઝિટિવ સજા કહેવાય, પોઝિટિવ કહેવાય. એ જોઈને પેલા જેને નથી કર્યું નેગેટિવ ને જેને નથી કર્યું માઇનસમાં એને આ પોઝિટિવ જોઈને એને પોઝિટિવ સજા લાગશે, એને જેલસી થશે ને અંદર થી કે જો મેં હોમવર્ક ના કરું, હું કે ક્લાસમાં ડફોડ લાગુ છું ને જો આ કેટલો હોશિયાર છે. એટલે નો ધેર અધર વેઝ એન્ડ મિકેનિઝમ ધેર ઇઝ કેન બી ડન. એટલે નાઉ ઇટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. પણ મારું હજી નાનું મોટું એક માનવું છે જ કરું કે જે અમે પહેલાથી નાનપણથી બોટાયા છે ને એટલે મેં રફ એન્ડ ટફ થયા છે, કારણ કે આપણે નાના આપણા ભૂલકાઓને કે બાબા બેબીઓને આપણે પેલા લલ્લુ પપ્પુ મુન્ના મુન્ના બનાવીને મોટા નથી કરવાના, કારણ કે ના તે જિંદગી બધું મુન્ના મુન્ના બનીને રહેશે. એટલે થોડું રફ એન્ડ ટફ માણસ થવું જોઈએ, બટ બાદ દુસવે. હા, ડોક્ટર પરમ શુક્લા, આવા બાળકોને કલાકો સુધી તેમની પીઠ ઉપર ઈંટ મૂકી રાખી તો જો એ પડી જાય તો પગમાં પણ વાગી શકે છે, અથવા તો વધારે સમય ઉભો રાખીશ તો કરોડરજ્જુમાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો શું કહેશો આના વિશે કે આવી સજા કેટલે સુધી શારીરિક રીતે પણ ઈજાકારક છે? ઘણી રીતે અને સંપૂર્ણપણે હું એનો વિરોધી જ છું કે કોઈ બી શારીરિક સજાથી લાંબે ગાળે કશું જ થતું નથી. મે બી ટૂંક સમય થોડા વખત માટે કદાચ આની અસર થાય, શારીરિક રીતે તમે કીધું એ પ્રમાણે દુખાવો થઈ શકે છે, સ્પાઇનમાં ઈજા થઈ શકે છે, ઈંટ પડે તો એના લીધે પણ થઈ શકે છે. આઈ ડોન્ટ થિંક એવી કોઈ જોખમી ઈજા થાય, પણ એ પોઈન્ટ નથી. પોઈન્ટ એ છે કે મારા હિસાબે શારીરિક કરતાં માનસિક નુકસાન બાળકોને વધારે થાય છે, અને એ પણ ત્યારે કે જ્યારે આપણી પાસે બીજા બધા ઘણા રસ્તા છે કે ફક્ત લેસન ના કર્યું હોય, કે હું તો કહું છું લેસન ના કર્યું હોય એના કરતાં બી કંઈક વધારે મોટી બાળકથી ભૂલ થઈ હોય તો એ છેવટે તો એ બાળક જ છે. એને આ રીતે સમજાવીશું તો આગળ જઈને એ પોતે જ આ રીતની વસ્તુ આ જીવનમાં શીખવાનો છે. એના કરતાં એને બીજી રીતે શીખવાડવામાં આવે કે બીજી રીતે અલગ પ્રકારની ફિઝિકલ કે કોર્પોરલ પનિશમેન્ટ નહીં પણ અલગ પ્રકારની પનિશમેન્ટ આપવામાં આવે કે જેનાથી ફરીથી એ ભૂલ ના કરે અને સમજી શકે કે ભાઈ આવું કરું તો મને આ રીતનું પણ થઈ શકે એમ છે. રુઝાન, હમણાં તમે કીધું કે સૂટી વાગે ચમચમ ને વિદ્યા આવે ધમધમ, તો અત્યારે જે પ્રમાણેનું એજ્યુકેશન છે એમાં આ વસ્તુ કેટલી અમલમાં મૂકી શકાય? સી, આઈ રિપીટ માય સેલ્ફ કે અત્યારનું જે એડ્યુકેશનની જે આપણે રીત, જે બી એડ્યુકેશનની રીત છે એમાં સેમ આ તો આવે છે કે ભાઈ તમારો હોમવર્ક કરવું જોઈએ, કોઈનામાં બી એમાં સિલેબસમાં આવે છે. ભલે અત્યારે ટુ બી વેરી ફ્રેન્ક આઈ ફીલ, મારો ટેક છે કારણ કે મેં જોઈ છે બુક્સ, તો અત્યારે એડ્યુકેશન થોડું ઇઝી બની ગયું છે. અત્યારે સેમિસ્ટર સિસ્ટમ ઘણી બાજુ આવી ગઈ છે, એટલી બધી એક્ઝામ્સ થતી નથી, હરેક વીક વીકમાં એક્ઝામ થતી એટલે છોકરો પહેલાથી તૈયાર થતો જાય છે. પણ કમિંગ બેક ટુ વોટ યોર ક્વેશ્ચન ઇઝ કે સોટી વાગે ચમચમ એ વિદ્યાર્થી ધમધમ, એમાં અમે મોટા થયા છે, અમને એવું કોઈ સાયકોલોજીકલ થયું નથી યાર. એટલે ઇટ ઇઝ ડિપેન્ડિંગ તમે કઈ રીતે આપો છો ને
સામેવાળા પ્રોફેસરે સામેવાળા જે ટીચર હતા એને કહ્યું કે વોટ વોઝ ધ સજા ફોર, કારણ કે અત્યારે જે મને દેખાય છે દેખાતું હતું આજના કિસ્સામાં, હા ઇન્ડિવિજ્યુઅલ કિસ્સાની વાત નથી કરતી, આજના કિસ્સામાં તો અડધી ક્લાસ હતી મારા ખ્યાલે બહાર આ સજા લેતી, એટલે કંઈક સમથિંગ ડ્રાસ્ટિકલી મચ હેપન, પણ અગેન રિપીટિંગ આવું ના થવું જોઈએ, બીજું આ ઈટ ના મૂકી જોઈએ, તાર ટોટલી અગેન્સ્ટ. બીજો પોઈન્ટ એ કે આઈ વુડ લાઈક ટુ એડ યર કે કદાચ ખબર ના હોય કે પણ આપણે જે એક છે નેશનલ કમિશન ઓફ ચાઇલ્ડ પ્રોટેક્શન રાઇટ્સ, એ નેશનલ કમિશન ઓફ ચાઇલ્ડ પ્રોટેક્શન રાઇટ્સની આપણી એડ્યુકેશન પોલિસી એમાં રૂલ્સ આવી ગયા છે કે તમારે બાળકોને કોઈ બી જાતનું કોર્પલ પનિશમેન્ટ, એટલે આ બી કોર્પલ કહેવાય, હવે તો એટલા હદ સુધી આ રૂલ્સ આવ્યા કે તમે બાળકને મોટેથી બોલી બી નહીં શકો, ગાળો આપી બી નહીં શકો, આમાં થપ્પડ બી નહીં મારી શકો, યુ નો આટલા સ્ટ્રિક્ટ રૂલ્સ આવ્યા છે, અને એ રૂલ્સ એટલે કારણ કે લોટ ઓફ રિસર્ચ હેઝ ગોન બિહાઇન્ડ ઇટ, હવે એ સત્ય છે કે જ્યારે બાળક જોડે આવું થાય છે ત્યારે એને ખાલી ફિઝિકલ ઇજા નહીં એને સાયકોલોજીકલ ઇજા થાય છે, સાયકોલોજીકલ મેન્ટલ, હવે ચોથી એક ઇમ્પોર્ટન્ટ ચીજ થતી રહી કે જ્યારે આપણે બાળકને મારીને ચૂપ કરાવીએ છીએ ત્યારે એક વાયલન્સ એના મનમાં પેદા થાય છે કે ઓકે મારીથી કામ થાય છે તો પછી એ વાયલન્સ એ આગળ શીખે છે, એટલે નાવ થિંગ્સ હેવ ચેન્જ, હવે આપણે વાયલન્સ ના બદલે આપણે પીસ લઈને કેવી રીતે આગળ કરવું એ એ શીખવા જેવું છે. જી તમે કીધું કે ભણતર અત્યારે ઈઝી થઈ ગયું છે, સેમેસ્ટર સિસ્ટમ આવી ગઈ છે, પણ સામે સામે પ્રેશર પણ એટલું જ આવી ગયું છે કે બાળકો હવે પહેલાની જેમ માત્ર સ્કૂલે નથી જતા, ટ્યુશન જવાનું હોય છે, માતા પિતા પણ ઘણીવાર કમ્પેરિઝન કરીને કહેતા હોય છે કે આ બાળક આટલું ભણે તો તમારે પણ આટલું ભણવું જોઈએ, તો એ પ્રેશર આમાં કેટલું અસર કરે છે? અને પીઅર પ્રેશર કેવું, એક પોઝિટિવ પીઅર પ્રેશર છે, નેગેટિવ પીઅર પ્રેશર છે, કોઈ બી કંપનીમાં આવી રીતે બી અને પોઝિટિવ કે ઓકે મારે જાણે કે અમે પણ ભણ્યા છીએ, અમને અમે આઠમો નવમો નંબર લાવતા હતા તો પપ્પા કહેતા તો કેમ પહેલો ના આવ્યા, ચોથો ના આવ્યા, પાંચમો ના આવ્યા, એટલે અમે પોઝિટિવલી જોતા હતા, આનાથી અમે રફ એન્ડ ટફ બન્યા છીએ. લેટ મી ટેલ યુ વન થિંગ, મારે શિક્ષણને એમની એડ્યુકેશન સિસ્ટમને બી કેવું છે કે આપણે પછી એવું બી પોચ્યા પોચ્યા બાળકો નથી બનાવવા, કારણ કે આજની તારીખમાં છે વેરી કોમ્પિટિટિવ દુનિયા થઈ ગઈ છે, આપણે વી આઈ મીન્સ બાઉન્ડ્રીલેસ વર્લ્ડ થઈ ગયું છે, આપણે બેસ્ટ જોડે કોમ્પિટ કરવાનું છે, વર્લ્ડના બેસ્ટ જોડે કોમ્પિટ કરવાનું છે, હવે બાજુવાળા જોડે કોમ્પિટિશનના જમાના ગયા છે, તો જ્યારે આ છે ત્યારે આપણે રફ એન્ડ ટફ બનવું પડશે, આપણે મેન્ટલી સ્ટ્રોંગ બનવું પડશે, ને આપણી એડ્યુકેશન સિસ્ટમમાં આ બધું હોવું જોઈએ, આ ચકલા ચૂસવાના જેવા પણ નથી. અને અગેન રિપીટિંગ કે જેને કે ઘણી સ્કૂલ્સમાં કાઉન્સેલર્સ આવી ગયા છે એ સારી વાત છે, પણ આ બી લાઈક આઈ કેન બિલીવ કે આવી બિચાર સ્કૂલમાં ક્યાંથી કાઉન્સેલર આવે, પણ ગવર્મેન્ટ હવે જોવાનું છે કે આવી સ્કૂલોમાં બી કાઉન્સેલર આવે, તાકી જે બાળકોને જે રાઈટ ડિરેક્શનમાં આપણે ધ્યાન અપાવે, રાઈટ ડિરેક્શનમાં જે કાઉન્સેલિંગ થાય, જે લોકોના બીજું બધું પિક્ચરો જોઈને આડી અવળી ચીજો જોઈને એ લોકોના સરાઉન્ડિંગ જોઈને જે લોકોના મનમાં ખ્યાલ હોય એ ખ્યાલ નીકળી જાય, એટલે આઈ વુડ રાધર સે કે બાબા ટીચરનો તો ફોલ્ટ હતો એમાં કોઈ જ ડાઉટ નથી, રૂલ્સ છે એ બી સત્ય છે, પણ હવે આપણે આખી સિસ્ટમ એ રીતે ક્લીનલીનેસ કરી અને સિસ્ટમને સ્ટ્રોંગ કરવી પડશે, ખાલી ટીચરોને કાઢી નાખવાથી ઇટ ડઝન્ટ મેક એની ડિફરન્સ, ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેલ્પ. પરમ શુક્લ આપને પૂછવા માંગીએ છીએ, આપે હમણાં કહ્યું કે આ ક્યારેક ક્યારેક હિંસાત્મક પણ બની જાય છે, બાળકોને એવું થાય કે આટલા બધાની સામે મને સજા કરી છે તો એ આત્મહત્યા તરફ પણ વળે છે, તો આવા બાળકો જે છે તે આત્મહત્યા તરફ ના મળે પ્રમાણે માતા પિતાએ એમાં શું રોલ ભજવવો જોઈએ, એમણે બાળકોમાં કેવી પોઝિટિવિટી નાખવી જોઈએ કે એ લોકો આ વિચારો ના કરે કે શિક્ષકો ખરાબ કારણોથી સજા આપે છે? રાઈટ, એ ગ્રાસરૂટ લેવલ પર કામ કરવું જોઈએ કે પહેલા એક સેન્સિટિવિટી ક્રિએટ કરવી જોઈએ, ઓબ્વિયસલી આપણે તો આશા એ જ રાખીએ કે ટ્રેન્ડ અને ક્વોલિફાઈડ સાયકોલોજીસ્ટ દરેક સ્કૂલમાં હોય, જે નથી હોતું નામના કાઉન્સેલર ઘણી જગ્યાએ ગોઠવી દેતા હોય છે લોકો, કે જેથી કરીને લોકો પ્રોપર ગાઈડન્સ આપી શકે. અને સેકન્ડ લેવલ કે પેરેન્ટ્સ જે સેન્સિટિવિટી ટ્રેનિંગ હોય છે, જે અમે લોકો પેરેન્ટિંગ કરીએ શીખવાડીએ ત્યારે કહેતા હોય છે કે વધારે પડતું પ્રેશર ઘણીવાર મા બાપ જ આપતા હોય છે, લોકો જ્યારે દર વખતે સ્કૂલમાં જઈને ફરિયાદ કરે કે અમારું બાળક તો આમ કરે છે આમ કરે છે, એટલે એને લીધે ટીચર્સ બાળક ઉપર વધારે પ્રેશર આપે. એટલે ઓન વન સાઈડ પેરેન્ટ્સ લેવલ ઉપર આપણે સમજાવવું જોઈએ કે પ્રેશર આપ્યા વગર પણ બાળક પરફોર્મ કરી શકે છે, અને સેકન્ડ બાજુ આપણે સ્કૂલમાં ટીચર્સ અને એનાથી ઉપર લેવલે પણ સમજાવવું જોઈએ કે ભાઈ બાળક પાસે તમારે પરફોર્મન્સ લાવવું હોય તો ફિઝિકલ પનિશમેન્ટ સિવાયના પણ ઘણા રસ્તા છે, જેમાં એપ્રિસિએશન આવે છે, પોઝિટિવ રિઇન્ફોર્સમેન્ટની વાત કરીએ આપણે કે કંઈક સારું કરે તો એને પોઝિટિવ કરો, સેમ વિથ ધ પેરેન્ટ્સ. પેરેન્ટ્સ ઘણીવાર આ કહેતા હોય છે કે ભાઈ તારા કેમ 80 માર્ક આવ્યા, ફલાણા તો 90 આવ્યા, તો કમ્પેરિઝન ના થાય, અને જે બી બાળક તમારું કરે છે તમારી મેન્ટલ બાળકની કેપેસિટી પ્રમાણે કરે છે કે નહીં, ઓવર એક્સપેક્ટેશન્સ પણ ઘણીવાર બાળકોને હર્ટ કરતું હોય છે. રુઝાન આપને પૂછવા માંગી છે, ભાર વિનાનું ભણતર હવે માત્ર કાગળ ઉપર શબ્દો જ રહી ગયા છે એવું નથી લાગતું, કારણ કે બાળકો આસમાનના તારા છે જે જમીન ઉપર ચમકી રહ્યા છે, તો તેમને બદલવા માટે સારું એવા વાતાવરણની જરૂર છે, નહીં કે આવી સજાની. યુ આર રાઈટ 100%, એક વાતાવરણની જરૂર છે, પણ એ વાતાવરણ કોણ પેદા કરશે? પેરેન્ટ્સ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે પેરેન્ટિંગ ઇઝ ઓલ નોટ બીકમ અ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ, જેને કે આપણે ઘણીવાર જે છે નાના બાળકો ઘર છોડીને ચાલી જશે બીકોઝ ઓફ ધ પેરેન્ટિંગ ઇશ્યુઝ, એટલે આપણે એ બી એક બહુ સિરિયસલી હેન્ડલ કરવાનું છે અધર ધેન ધ એડ્યુકેશન ઇસ્યુ, કારણ કે લો તો આવી ગયા છે કે કોર્નર પનિશમેન્ટ એલિમિનેટ કરવાનું છે, લો છે, રૂલ છે, પણ એના માટે શું બીજી ચીજો કરવાની છે એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે બાળક તો તારા જ છે, આપણે જેમ એ લોકોને મોલ્ડ કરશું એમ મોલ્ડ થશે, એમાં કોઈ ડાઉટ નથી. પાછું રિપીટ કરું છું કે આપણે એ લોકોને પપલું બનાવીને નથી રાખવાનું, આપણે એ લોકોને રફ એન્ડ સ્ટ્રક સ્ટ્રોંગ બનાવવાના છે, ના તો અગર આજે આપણે એ લોકોને ના બનાવશું તો કાલ ઉઠીને જ્યારે દુનિયા
દુનિયાની બહાર જશે અને ત્યારે જ્યારે ત્યારે હાર્ડશિપ્સ જ્યારે એ લોકોને સામે આવશે ત્યારે બી એ લોકોને એ જ મનોસ્થિતિ થવાની છે કે યાર મને તો આટલા આવાસ લિવિંગ સચ સેફ એન્ડ સિક્યોર લાઈફ નો હવે મને હાર્ડશિપ આવી ગઈ છે એટલે આપણે આપણા બાળકોને એ રીતે તૈયાર કરવા જોઈએ કે ધે અન્ડરસ્ટેન્ડ એ લોકોને ખબર પડે દુનિયા શું છે ને એ હાર્ડશિપ્સ કેવી રીતે હર્ડલ્સ કેવી રીતે ક્રોસ કરવાની એ જાણવાની જરૂર છે ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એના માટે આ કોર્પોરલ પનિશમેન્ટ બી ના ચાલે એના માટે પેરેન્ટિંગ અને જે હું તો કહું છું યુ ડોન્ટ એક્સપેક્ટ કે બધા કાઉન્સેલર એડ્યુકેટર બધા આવી જવાના છે અત્યારે ટીચરોના ઠેકાના નથી ક્યાંથી તમને કાઉન્સેલરો બધા એડ્યુકેટર મળવાના છે લેટ અસ નોટ ગેટ ઇન ટુ દેટ લેટ અસ ટોક ઓફ અ ફૂલ સિસ્ટમ લેટ અસ નોટ ટોક ઓફ એની ઇન્ડિવિજ્યુઅલ બટ લેટ અસ ટોક ઓફ ફૂલ સિસ્ટમ એન્ડ ધેટ કેન હેલ્પ ડોક્ટર બરમ એ વાતમાં પણ દમ છે કે સજા એ ખૂબ જરૂરી છે પણ બાળકોને સીધા કરવા માટે અને તેમના બાળ માણસ પર અસર ના પડે તે રીતે એવી કઈ કઈ સજાઓ છે કે જે તેમને કરી શકાય સિમ્પલ આપણે જે વાત થઈએ કે સજા જેટલી જરૂરી છે એટલી જ સજા સામે પોઝિટિવ આપણે ઘણી વાર એવું થતું હોય છે કે બચ્ચાઓની જે નેગેટિવ વસ્તુ એટલી જોતા હોય છે કે સામે બચ્ચા જે પોઝિટિવ વસ્તુ કરતા હોય છે ઇગ્નોર કરતા હોય છે એને લીધે પણ ઘણી વાર બાળક નેગેટિવ બિહેવિયર કરતું હોય છે કારણ કે એ દ્વારા એ ધ્યાન ખેંચાવે છે તમારા પ્રશ્નની વાત કરીએ તો કઈ રીતે આપણે એ કરી શકીએ કે સજાઓમાં સિમ્પલ અમે અમારી ક્લિનિક પર આ રીતના કેસીસ ઘણા બધા આવે તો અમે બહુ સિમ્પલ જ કહેતા હોય છે કે બાળકને પહેલા તો જણાવો કે એની પાસે એક્સપેક્ટેશન શું છે સજા એની જ આપી શકાય કે જે બાળકને ખબર હોય સરપ્રાઈઝ હંમેશા સારી હોય પણ સરપ્રાઈઝ પનિશમેન્ટ ક્યારેય ના અપાય કારણ કે બાળકને પહેલા ખબર હોવી જોઈએ કે ભાઈ હું શું શું કરીશ તો મને સજા થઈ શકે એમ છે અને ત્યાર પછી તમે એની સાથે એને જોડો કે ભાઈ તમે તે ફલાણું જ્યાં સુધી તારું હોમવર્ક પૂરું ના થાય હું જસ્ટ રફ એક્ઝામ્પલ આપું છું કે ત્યાં સુધી તને રમવા જવા નહીં દેવાય કે ત્યાં સુધી તને તારો ટીવીનો ફેવરિટ પ્રોગ્રામ જોવા નહીં દેવાય મોટે ભાગે આટલું તમે કરો અને કન્સિસ્ટન્ટલી કરો એક વાર કરો દસ વાર ના કરો એવું બી ના ચાલે રેગ્યુલરલી તમે કરો બાળકને એપ્રિશિએટ કરો સાથે સાથે આ પ્રકારે એને સમજાવો તો મોટા ભાગના કેસમાં અમુક એક્સેપ્શનને બાદ કરતા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતા જ હોય છે અને સ્કૂલને સાથે ટીચરને સાથે ઇન્વોલ્વ લઈને આ કામ કરો તો આ કંઈ ખાસ એટલું અઘરું નથી બિલકુલ આપ બંને આ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ સાથે જીએસટીવી વિશેષમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો જીએસટીવી નમસ્કાર